જસદણ વિછિયા વિધાનસભા 72 બેઠક પર ઉમેદવારી ફોર્મ કુંવરજીભાઈ બાવળિયાએ ભર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈએ વિશાળ જનમેદની સાથે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપમાંથી ભરતભાઈ બોગરાએ અને જન વિકલ્પમાંથી મનુભાઈ રાજપરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કુંવરજીભાઈએ કોંગ્રેસની જીત પાકી છે તેવો વિશ્વાસ બતાવ્યો હતો. અહેવાલ દેવરાજ મકવાણા, વિછિયા. 72 જસદણ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. અમારા સૌ તાલુકા જિલ્લા પંચાયતના નગરપાલિકાના સદસ્યો અને સૌ જવાબદાર એવા અમારા કોંગ્રેસ પક્ષના સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં એમને સૌને સાથે રાખીને, તમામ સમાજના લોકોને સાથે રાખીને વિશ્વાસભેર અમે આજનું ઉમેદવારી પત્ર ભર્યા પછી વિધાનસભા ખૂબ અમે સારી રીતે લડવાના છીએ. તમામ સમાજના, તમામ વર્ગના લોકોને એનો વિશ્વાસ અમે સંપાદન કર્યો છે. પ્રજા વચ્ચે, લોકો વચ્ચે હું વર્ષોથી રહ્યો છું, કામ કર્યું છે, લોકોના દિલ જીત્યા છે. સાથે સાથે પ્રજા વચ્ચે હંમેશા નાના મોટા પ્રસંગોમાં, કામમાં હું જતો રહ્યો છું. જસદણ વિસ્તારના લોકોને મારા ઉપર ભરોસો પણ, વિશ્વાસ પણ છે, ભરોસો છે. આજે ઉમેદવારી પત્ર ભરતાની સાથે જ અમારા સૌ કાર્યકરોએ ઉમંગ અને ઉત્સાહથી આજનો આ ઉત્સવ મનાવ્યો. આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ ખૂબ સારી રીતે જામવાનો છે, પણ અમને ભરોસો અને વિશ્વાસ છે કે અમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે 45,000 થી 50,000 મતની લીડથી અમે આ વખતે આ વિધાનસભા જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. હું એટલા માટે વિશ્વાસથી કહી શકું કે લોકોએ હંમેશા મને પોતાનો ગણીને, પ્રજાનો પ્રતિનિધિ ગણીને, સ્વજન ગણીને સાથે રાખ્યો છે. મેં ક્યારેય કોઈ સમાજની વચ્ચે ભેદભાવ થાય, અંતરસ થાય, વિખવાદ થાય એવો ક્યારેય પ્રયાસ આ વિસ્તારમાં કર્યો નથી. અને એના ભાગરૂપે નાના મોટા તમામ સમાજના પ્રશ્નો માટે હું હંમેશા લડતો રહ્યો છું. અને એટલા માટે હું ફરી વિશ્વાસથી કહીશ કે આગામી આ વિધાનસભા, જસદણ વિધાનસભા, એમાં અમે 45,000 થી 50,000 મતની લીડથી કોંગ્રેસ પક્ષ એટલે કે અમે જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. સૌરાષ્ટ્રમાં 54 બેઠકો પૈકીની આ વખતનો માહોલ, સાથે સાથે પ્રજાનું વલણ, અમુક જે એવા મુદ્દા અને ઇસ્યુ છે કે જેને કારણે લોકો ત્રાસી ગયા છે, ખેડૂત હોય, મજૂર વર્ગ હોય, નાના મોટા કર્મચારીઓ હોય, વેપારીઓ હોય, નાના મોટા ઉદ્યોગગૃહોવાળા હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલાઓ હોય, ફિક્સ પગારવાળા કે નાના મોટા કર્મચારીઓ હોય, એ સૌ કોઈ બરાબર આ વખતે ભારતીય જનતા પક્ષના 22 વર્ષના શાસનથી ત્રાસી ગયા છે. સૌ કોઈ આ વખતે ભારતીય જનતા પક્ષને જાકારો આપવાની તૈયારીમાં છે, ત્યારે સૌરાષ્ટ્રની 54 બેઠકો પૈકીની મને ભરોસો અને વિશ્વાસ છે. અને જે ઉમેદવારોની પસંદગી થઈ છે એ બધું જોતા અમે 35 થી 40 બેઠકો આ વખતે કોંગ્રેસ પક્ષ સૌરાષ્ટ્રમાંથી જીતવાનો છે, એમાં કોઈ શંકા નથી.